હેલો એવરીવન, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 13.1 આપણે કમ્પ્લીટ કરીધું, બરાબર છે. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ઘન આકારની રેખાકૃતિ, બરાબર. ઘન આકાર હોય છે તેને બે પ્રકારની રેખાકૃતિ હોય છે, જેમાં પહેલી છે તે તિર્યક રેખાકૃતિ અને બીજી છે જે આઈસોમેટ્રિક રેખાકૃતિ હોય છે. એટલે કે ઘન આકારોને છે તે બે પ્રકારના જે પેજ ઉપર તેને તમે દોરી શકો છો. તિર્યક એટલે કે જ્યારે જે ચોરસ જે ખાનાવાળો જે પેજ હોય છે તેની ઉપર પણ તમે દોરી શકો છો, અને આઈસોમેટ્રિક રેખાકૃતિ એટલે કે જે આપણે જે દોટવાળું જેવું પેજ હોય છે, એટલે કે આ પ્રકારના પેજ ઉપર પણ તમે ઘન આકૃતિઓ છો તે આપણે દોરી શકીએ છીએ, બરાબર. એટલે કે જેને આપણે રેખાકૃતિ કહીએ છીએ, એટલે કે બે પેજ ઉપર તમે દોરી શકો છો. તો કે આજે આપણે જે વાત કરવાની છે તો કે સમઘન છે તેને તિર્યક રેખાકૃતિ છે તેને આપણે સમઘનને આ જે તિર્યક રેખાકૃતિ ઉપર કઈ રીતના ડ્રો કરી શકાય છે તે જોઈએ. તો કે મારે જે 3x3 જેની લંબાઈ 3 એકમ હોય, પહોળાઈ પણ 3 એકમ હોય અને ઊંચાઈ પણ 3 એકમ હોય તેવી તિર્યક રેખાકૃતિ મારે દોરવી છે. તો અહીંયા લખું છું સમઘન કે જેની લંબાઈ 3 એકમ હોય, પહોળાઈ 3 એકમ હોય અને ઊંચાઈ એ પણ કેટલી હોય, 3 એકમ હોય, બરાબર. એવો મારે શું દોરવો છે, સમઘન દોરવો છે. આ જે તિર્યક જે છે તે ઉપર મારે દોરવો છે, બરાબર. તો કે 3x3 એકમ લંબાઈ, 3 એકમ પહોળાઈ અને 3 એકમ ઊંચાઈ હોય એવો આપણે દોરવાનો છે સમઘન, બરાબર. તો કે સમઘનમાં આપણે જાણીએ છીએ કે બધી બાજુઓ હોય છે કેવી હોય છે, બધી જ બાજુઓના માપ કેટલા હોય છે, સરખા હોય છે, બરાબર. એટલે કે અહીં જે બોક્સ જે તમને એક ચોરસ આપેલું છે, બરાબર, એ દરેક કેટલા એકમનું છે, 1 એકમનું છે, બરાબર. હવે અહીંયા શું કીધું છે, જુઓ લંબાઈ કેટલી છે, 3 એકમ, એટલે કે અહીંયા દરેક બોક્સ છે, બરાબર, તે 1 એકમનું છે. તો કે આપણે કેટલા બોક્સ લેવા પડશે, 3 બોક્સ આપણે લઈશું. તો કે પહેલું, બીજું અને ત્રીજું, બરાબર. અહીંયા આપણે એક રેખા ડ્રો કરીશું, બરાબર. આ રીતના કાટી લઈને આપણે દોરવાની છે, બરાબર. ત્યાર પછી શું દોરવાનું, મારે સમઘન દોરવો છે, બરાબર. તો કે પહેલાં આપણે શું કરીશું, ચોરસ દોરીશું. એટલે કે લંબાઈ તો 3 એકમ છે, એ જ રીતના 4 બાજુની લંબાઈ છે, કેટલા એકમની આપણે લઈશું, 3 એકમની લઈશું, બરાબર. આ રીતના, બરાબર, આ રી અને ચોથી બાજુ આ રી, આ રીતના આપણે ચોરસ દોરી દીધો, બરાબર. હવે શું કરવાનું, અહીંયાથી નીચેથી એક બોક્સ 1 એકમ છોડવાનું અને આ જે સાઈડવાળી જે ઊભી જે બાજુ છે ત્યાંથી આપણે 1 એકમ છોડવાનું છે. એટલે કે એક બોક્સ છોડવાનું, નીચેથી એક બોક્સ છોડવાનું અને અહીંયા ઊભી બાજુ છે જે આરે બાજુ છે ત્યાંથી પણ આપણે 1 એકમ છોડવાનું અને પાછું આના જેવું જ આપણે બીજું એક 3 એકમવાળું ચોરસ બનાવીશું. એટલે કે આ રીતના જુઓ, આ ઊભું છે, ઊભી જે બાજુ છે, બરાબર, ત્યાંથી આપણે નીચેથી તો એક છોડવાનું જ હતું, બરાબર. આ એક બોક્સ છોડ્યું અને ઊભી બાજુ છે ત્યાંથી પણ આપણે એક બોક્સ છોડીને અંદરની સાઈડ, બરાબર છે, આ 3 એકમવાળું બીજું એક આપણે ચોરસ દોરવાનું છે. એટલે કે બીજું ચોરસ તમારે આ રીતના મળશે, બરાબર. નીચેથી આપણે 1 એકમ છોડવાનું હતું તે પણ છોડી દઈશું આપણે, એટલે કે આ રીતના, અને ઉપર છે તે પણ આપણે લાઈન ડ્રો કરી દઈએ. એટલે આપણને કેટલા ચોરસ દોર્યા, આપણે 2 ચોરસ દોર્યા, બરાબર છે. હવે શું કરીશું, જે આ 2 ચોરસ દોર્યા છે તેને આપણે જે જેટલા પણ થાર હોય એને આપણે શું કરી દઈશું, જોડી દઈશું આપણે આ પ્રકારે, બરાબર છે. એટલે કે શું મળશે, જે આપણને મળશે તે એક શું મળશે, સમઘન તૈયાર થશે. શું તૈયાર થશે, સમઘન, જે 3x3 એકમનો હશે, જેની લંબાઈ પણ કેટલી હશે, 3 એકમ હશે, પહોળાઈ પણ 3 એકમ હશે અને ઊંચાઈ પણ કેટલી હશે, 3 એકમ હશે, બરાબર છે. એટલે કે આ રીતના જે તૈયાર થયો જે તમારો શું હશે, સમઘન છે, બરાબર. અને વ્યવસ્થિત આપણે દોરી દઈશું. દરેક વિદ્યાર્થીને આ સમઘન છે તે તિર્યક રેખાકૃતિ ઉપર દોરતા આવડતું હોવું જોઈએ, બરાબર છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે કે સમઘન દોરો જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે જે 4x4 એકમ હોય, બરાબર. તો કે આની જે લંબાઈ હશે, બરાબર, એ પણ કેટલી હશે, 3 એકમ હશે અને લંબાઈ કહેવાય, શું કહેવાય, લંબાઈ, અને શું કહેવાય, પહોળાઈ કેટલી હશે, 3 એકમ જ હશે,
बराबर। अने आनी ऊंचाई पण केटली हशे, 3 एकम ज हशे, 3 एकम, बराबर छे। आ तो के आपणे साना ऊपर दोरी, जे तिर्यक जे जे आपणे जे खानावाळू जे छे बराबर पेज छे त्यानी ऊपर आपणे आ समघन दोरी। आ रीतना आपणे सादी अने सिम्पल आ कोरू आपणे पेज आपेलो होय तो तेमां कई रीतना दोरीए ते पण जोई लईए आपणे। એટલે કે આપણને બધી જ રીતના કોઈ પણ પેજ આપેલું હોય તો કે આપણને સમઘન દોરતા આવડતું હોવું જોઈએ, બરાબર। તો કે આ રીતના દોરવાનું તેમાં પણ, બરાબર છે। અહીંયા એક પેલા આખી લાઈન દોરી દેવાની, કેટલી લાઈન છે જુઓ, 1 2 3 4 5 6 7 છે, બરાબર। હવે નીચેથી એક લાઈન છોડી દો, બે લાઈન છોડતો કોઈ વાંધો નહીં, બરાબર। કેટલી લાઈન છોડીશું આપણે, બે લાઈન છોડીશું, બરાબર। એટલે કે આ રીતના આવશે, એટલે કે તમારે કેટલી બીજી લાઈન કે કેટલા સુધી દોરવાની આવશે, 5 સુધી, બરાબર। ત્યાર પછી જ્યારે કે જેટલી આખી લાઈન છે મોટી લાઈન એ દોરીશું આપણે, ત્યારબાદ તેની આ સાઈડ બહારની સાઈડ પણ આપણે કેટલી આની આની જેટલી લંબાઈ છે એટલી લંબાઈની બીજી અહીંયા લાઈન દોરીશું આપણે, બરાબર। આ રીતના તમારે પહેલાં 4 લાઈનો દોરી દેવાની રહેશે, બરાબર। હવે જે આ 4 લાઈનો છે તેને આપણે અડાડી દઈશું, બરાબર છે। અહીંયા ઉપરની તરફ જોઈએ, બરાબર છે। આ રીતના તમારે ઉપર તરફ તમારે ખેંચવાની રહેશે। હવે આ 4 જે હમણાં આપણે અહીંયા આગળ સમઘનમાં આપણે જોયું હતું કે આ રીતના જ પહેલાં 4 લાઈનો દોરી, 2 ચોરસ દોરીને પછી આપણે 2 ખૂણાને શું કરી દેતા હતા, 2 શિરોબિંદુને જોડી દેતા હતા ને, બરાબર છે। એ જ રીતના અહીંયા પણ આપણે સમઘનને આ રીતના જોડી દઈશું, 2 જે શિરોબિંદુ હોય તેને આપણે જોડી દઈશું આ રીતના, 4 બાજુઓને આપણે પહેલાં જોડી દેવાની, બરાબર છે। હવે શું કરવાનું, 4 આડી રેખા દોરી દેવાની, એટલે કે 2 જે શિરોબિંદુ હોય છે એને આપણે જોડતું જવાનું, પહેલી બીજી લાઈન આખી હશે એને પણ આપણે જોડી દઈશું, બરાબર છે। અને ત્રીજી લાઈન છે તેને પણ આપણે આ રીતના આપણે જોડી દઈશું, અને ચોથી લાઈન છે તેને પણ આપણે આ રીતના જોડીશું। એટલે આ જે તમારો જે સમઘન તૈયાર થઈ ગયો, બરાબર છે, કમ્પ્લીટ, બરાબર। હવે આની જો કોઈ શિરોબિંદુની વાત કરે, ધાર કેટલી મળે અને ફલક કેટલી મળે તે પણ જોઈ લઈએ। મેં તમને એ પહેલાં કીધું હતું કે આના શિરોબિંદુ કેટલા હોય, 8 શિરોબિંદુ હશે, બરાબર। આ પહેલું શિરોબિંદુ, બીજું થયું, ત્રીજું થયું, આ 4 5 6 7 8, બરાબર। કેટલા થયા, 8 શિરોબિંદુ થયા, બરાબર। એ જ રીતના કોઈ તમને ધારની વાત કરે કે સમઘનમાં કેટલી ધાર મળે, તો કે આ પહેલી ધાર, બીજી, ત્રીજી, આ 4, 5, આ 6, આ આખી ધાર કઈ થશે, 7 ધાર થશે, અરે 8 ધાર, આ 9 ધાર, 10 ધાર, 11 અરે 12 ધાર થશે। કેટલી ધાર થઈ આપણે, 12 ધાર થઈ, બરાબર છે। અને ફલક કહે તો કે આવી ઉપર જે માથા, જે માથાવાળો જે ભાગ છે તે, અને નીચેલો તળિયાવાળો ભાગ છે તે, અને આ આગળની બાજુ, તેની પાછળની બાજુ અને સાઈડની 2 બાજુ, કુલ કેટલી ફલકો હોય છે આપણે, 6 ફલકો હોય છે, બરાબર છે। તો કે આ રીતના જે આપણે વાત થઈ તે આપણે કઈ રેખાકૃતિથી આપણે જોયું, તો કે તિર્યક રેખાકૃતિ આપણે જોઈએ। હવે ત્યાર પછી જોઈએ આપણે આઈસોમેટ્રિક ઉપર આપણે કઈ રીતના દોરી શકીએ તે પણ જોઈએ। તો કે મારે હવે 4 સેમીનો જે સમઘન છે તે મારે આઈસોમેટ્રિક સ્કેચ ઉપર છે મારે દોરવો છે, તો કે કઈ રીતના મળે તે જોઈએ। તો અહીંયા આપણે કેટલા ડોટ લઈશું, 4 સેમીનો દોરવો છે તો આપણે કેટલા ડોટ લઈશું, 4 લઈશું, બરાબર। અને ક્યાં જુઓ, અહીંથી ગણવાની શરૂઆત કરો, 1 2 3 4, બરાબર, એક વધુ લઈ લઈએ, 5 લઈ લઈશું, બરાબર, કોઈ વાંધો નહીં, તો આ બી થઈ જશે। તો કે આ રીતના આપણે દોરીશું, બરાબર, આ રીતના પહેલાં દોરી દેવાનું છે, કે રીતના આપણે હમણાં જે રીતના ચોરસ આપણે દોરીતું એવી જ રીતના આપણે અહીંયા પણ દોરવાનું થશે, બરાબર છે। તો કે અહીંયાથી પણ આપણે કેટલા લઈશું, જે રીતના આ બાજુ લીધા હતા એટલા જ માપના આપણે અહીંયા લઈશું, બરાબર છે। એ જ રીતના અહીંયા ઉપર તરફ પણ કેટલા લઈશું, જ્યાં તમે આ જેટલા ડોટ લીધા છે એટલા ડોટ તમારે આ તરફ લેવાના રહેશે, ચોરસ પહેલાં આપણે દોરીશું, બરાબર છે। આ બાજુ પણ તમારે દોરવાનું થશે, તો કે આ રીતના
તમારે તૈયાર થઈ ગયું છે, બરાબર. જોઈએ તો જોઈએ, અહીંયા આગળ થોડીક મિસ્ટેક થઈ હતી, બરાબર છે. આપણે ફરીથી દોરીએ તો કે અહીંયા ચાર સેમીને દોરવાનું છે, તો કે આપણે કુલ અહીંથી પાંચ ટેપકાર આપણે લઈશું, બરાબર છે. એક, બે, ત્રણ, ચાર ને પાંચ, બરાબર. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, બરાબર. આ રીતના તમારે લઈશું, બરાબર છે, અને શરૂઆત કરીશું. ચાર સેમીને દોરવાનું છે એટલે એ રીતના આપણે માપ લઈશું, બરાબર. સમઘન કઈ રીતના દોરવો છે એ આપણે હું તમને શીખવાડું છું. ખરું તો કે આ રીતના આવશે. બીજી તમે એક આડી લાઈન ખેંચો, બરાબર છે. એટલે કે જેટલા એકમ તમે જેટલા ટપકા ઉપર લીધા છે, એક, બે, ત્રણ, ચાર ને પાંચ ને છ, બરાબર. એક, બે, ત્રણ, ચાર ને પાંચ, બરાબર. અહીંયા ઊભા છ લીધા છે, આડા કેટલા લીધા છે, પાંચ લીધા છે, બરાબર. એ જ રીતના તમારે અહીંયા પણ ગણવાના થશે. ઊભા કેટલા લીધા છે, પાંચ, તો અહીંયા સાઈડમાં એ રીતના તમારે ઊભા પણ કેટલા લેવા પડશે, પાંચ જ લેવા પડશે, બરાબર. આડા છ છે તો આડા અહીંયા તમારે કેટલા લેવા પડશે. આઇસોમેટ્રિકમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એ જ રીતના હવે અહીંયા તમારે આડી આડું બાજુ આ સાઈડ તમે ત્રાસી ઊંચાઈ દોરવી, ત્રાસી જે ધાર છે તે દોરવી પડશે, બરાબર. એ રીતના અહીંયા પણ ચાર ટપકા લઈશું, બરાબર. હવે એવી જ રીતના જે આવારો જે ત્રાસી જે ધાર છે તે દોરીશું, બરાબર. એ રીતે બધી જ ત્રાસી ધાર આપણે પહેલાં દોરી દઈશું, બરાબર. હવે જે ઊભી જે ધાર છે તે દોરીશું, એટલે આ જે છે, બરાબર, કમ્પ્લીટ થઈ ગયું. અને હવે જે બાકીની જે આડી બે જે આપણી ધાર વધી છે તે આપણે દોરીશું. ટપકામાં ખાસ ધ્યાન રાખજો, ફૂલો ના થઈ જાય, બરાબર. આડુંઅવળું ના થાય ધ્યાન રાખવું ખાસ. તો કે આ રીતના તમારે કમ્પ્લીટ સમઘન છે જે આપણને મળી જશે, બરાબર. જ્યારે આઇસોમેટ્રિકમાં તમને સમઘન કઈ રીતના દોરે એ દોરવો એ આપણે જોયું, બરાબર છે. હવે આ જ રીતના આપણે આગળ વાત કરીએ, બરાબર છે. હવે એવી જ રીતના આપણે જોઈએ લંબઘન છે તે આપણે તિર્યક રેખાકૃતિમાં આપણે જે પેજ છે આજે ચોરસ ખાનાવાળામાં તેવી જ કઈ રીતના દોરીએ, કેવી રીતના દોરી શકાય તે જોઈએ. આપણે જાણીએ છીએ કે લંબઘન છે તેમાં બધી જ બાજુ કેવી હોય છે, લંબ ચોરસ હોય છે, બરાબર. તો કે આપણે જ્યારે જોયું હતું કે સમઘન હતું ત્યારે આપણે પહેલો ચોરસ દોર્યો હતો, પછી એના એક ઉપરથી અને એક નીચેથી એક એક એકમ છોડીને બીજો ચોરસ દોર્યો હતો. એ જ રીતના આપણે અહીંયા લંબ ચોરસ દોરવાના છે બે, બરાબર છે. તો કે અહીંયા જુઓ કઈ રીતના દોરવાનું, તો કે કોઈ છ બાય કોઈ પાંચ બાય ત્રણ જેની લંબાઈ કેટલી હોય, તો કે પાંચ એકમ હોય, પહોળાઈ છે તે ત્રણ એકમ હોય, અને ઊંચાઈ પણ કેટલી હોય, ત્રણ એકમ હોય, બરાબર છે. એવો હું શું દોરું છું, લંબઘન મારે દોરવો છે, તો કે કઈ રીતના દોરવો તે જોઈએ. તો કે લંબાઈ આપણે કેટલી લીધી છે, પાંચ એકમ, તો કે એક, બે, ત્રણ, ચાર ને પાંચ, બરાબર. પાંચ એકમ આપણે લંબાઈ લઈશું, બરાબર છે. હવે ત્રણ એકમ શું કીધી છે, પહોળાઈ, બરાબર. એટલે કે પહેલાં આપણે લંબચોરસ દોરી દઈશું આ રીતના. આપણે પેલા ગઈ સમઘનમાં આપણે શું દોર્યું હતું, ચોરસ દોર્યું હતું. અહીંયા આપણે લંબચોરસ દોરશું, કારણ કે બધી જ બાજુ કેવી હોય છે, લંબઘનમાં લંબચોરસ હોય છે, બરાબર. આ રીતના દોરી દીધું. હવે નીચેથી એક એકમ છોડવાનું, અને આ જે ઊભી જે બાજુ છે ત્યાંથી પણ આપણે એક એકમ છોડીને બીજો એક લંબચોરસ આપણે દોરીશું, એટલે કે નીચેથી તે એક છોડ્યું અને સાઈડમાંથી પણ આપણે એક એકમ છોડી દીધું છે. આ રીતના તમારે દોરવાનું થશે. બરાબર છે. હવે શું કરીશું, આ બે લંબ જે લંબચોરસ જે દોરી ગયા છે, બરાબર. હવે તેની આપણે ત્રાસી ધારા વડે આપણે તેને જોડી દઈએ. આ જે તૈયાર થશે આપણે લંબઘન તમને મળી જશે, બરાબર છે. ખાસ કરીને આ લાઈન થોડી કાઢી દોરશો એટલે તમને ખ્યાલ વધારે આવે, હાઈલાઈટ થાય, બરાબર. તો કે આ રીતના તમને શું મળશે, એક લંબઘન મળશે, બરાબર છે. તો કે જેમાં બધી જ બાજુ કેવી હોય છે, લંબચોરસ હોય છે, બરાબર. એટલે કે આ જે માપ થશે, બરાબર, એ લંબાઈ હશે, આ પહોળાઈ હશે, બી શું હશે, પહોળાઈ હશે,
અને આને શું કહેવાય ઊંચાઈ કહેવાય જેને એચ વડે દર્શાવી શકાય છે બરાબર છે અને લંબઘનમાં આપણે જાણીએ છીએ તેમાં પણ કેટલા શિરોબિંદુ હોય છે હવે આપણે સાદા પેજ ઉપર દોરવું હોય લંબઘન બરાબર તો તે કઈ રીતના દોરી શકાય તે જોઈએ તો કે આની રીતના આપણે જીવિત જોયું હતું તે જ રીતના આપણે બે પેરા લંબચોરસ દોરી દઈશું એટલે કે આ રીતના પહેલાં ઊભી લાઈન દોરી દેવાની અને લંબચોરસ દોરી દેવાનો પહેલાં બે લંબચોરસ દોરવાના સાદા પેજ ઉપરની વાત છે બરાબર છે હવે નીચેથી એક એકમ છોડવાનો સાઈડમાંથી એક એકમ છોડવાનો છે બરાબર એટલે અંદાજે હું માપ લઈ લઉં છું બરાબર આ રીતના તમારે બે લાઈન દોરવાની થશે અને પછી એક તમારો પાસે લંબચોરસ બે આપણે દોરવાના હતા બરાબર એ દોરી દેવાના આ રીતના બરાબર છે હવે આ જે ત્રાસી જે લંબાઈ છે તેના વડે આપણે જોડી દઈશું બરાબર એટલે તમને એક પ્રકારે શું મળી જશે લંબઘન મળી જશે બરાબર છે જેની બધી જ બાજુઓ કેવી હશે લંબચોરસ હશે એમાં પણ આપણે જાણીએ છીએ કેટલા શિરોબિંદુ હોય છે આઠ જ શિરોબિંદુ હોય છે પહેલું બીજું ત્રીજું ચોથું શિરોબિંદુ પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું બરાબર કેટલા શિરોબિંદુ હોય છે આઠ શિરોબિંદુ હોય છે એ જ રીતના ધાર પણ કેટલી હોય છે બાર હોય છે પહેલી ધાર બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી દસમી અગિયારમી અને બાર કેટલી ધાર હોય છે બાર ધાર હોય છે બરાબર છે અને તેની ફલક પણ કેટલી હોય છે છ ફલક હોય છે બરાબર જેટલી સમઘનને હોય છે એટલી જ કોને હોય છે લંબઘનને પણ ફલક હોય છે હવે ત્યાર પછી જોઈએ કે આઇસોમેટ્રિક ઉપર છે તેને આપણે લંબઘનને કઈ રીતના દોરી શકીએ તે જોઈએ હવે તો જોઈએ આપણે લંબઘન હવે આઇસોમેટ્રિક ત્યાં ઉપર આપણે કઈ રીતના બનાવીએ તે જોઈશું તો કે લંબઘનમાં આપણે જાણીએ છીએ કે બધી જ બાજુઓ છે કેવી હોય છે લંબચોરસ હોય છે એટલે કે લંબચોરસમાં સામ સામેની બાજુ કેવી હોય સરખી હોય બરાબર એટલે કે અહીંયા જો તમે ચાર ડોટ લીધા હોય તો તેની સામેની બાજુ પણ કેટલા લેવાના ચાર ડોટ જ લેવાના બરાબર છે લંબચોરસ આપણે બે દોરવાના છે તો કે એ જ રીતના અહીંયા પણ જેટલા કેટલા છે ઉપર ચાર છે તો નીચે પણ ઉપર પાંચ છે તો નીચે પણ પાંચ જ ડોટ લેવાના રહેશે બરાબર આ રીતના તમારે લંબચોરસ પહેલાં બનાવી દેવાના બંને બરાબર હવે એ જ રીતના આપણે નીચેથી અને સાઈડમાંથી જગ્યા છોડીને બીજું એક આપણે લંબચોરસ દોરીશું બરાબર તેના પણ કેટલા ચાર ડોટ લીધા હોય તો કે હવે આ એક રેખા છે અંદરની બાજુ છે બીજી જે બીજી રેખા હશે તે ક્યાં હશે લંબચોરસની બહાર એટલે કે આ રીતના તમારે બીજો લંબચોરસ દોરવાનો થાય આ રીતના બરાબર છે હવે શું કરીશું ત્રાસી જે ધાર છે બરાબર તેના વડે આપણે તેને જોડી દઈશું એટલે કે આ રીતના આવશે બરાબર તો કે આ જે તમને મળે બરાબર છે આઇસોમેટ્રિક ઉપર આપણે લંબચોરસ છે લંબઘન છે બરાબર છે તેને આપણે શું કર્યું દોર્યો હવે ત્યાર પછી જોઈએ ઉદાહરણ એક તો જોઈએ ઉદાહરણ સાત આકૃતિમાં 15.14માં જે પહેલી અને બીજી બે આકૃતિ આપેલી છે તેમાં તિર્યક રેખાકૃતિ આપેલી છે એટલે કે જો આ તિર્યક રેખાકૃતિ છે જે પહેલી આપેલી છે તે અને આને અનુરૂપ એટલે કે તિર્યક જે રેખાકૃતિ છે તેના એને જોઈને તમારે શું કરવાની છે આઇસોમેટ્રિક સ્કેચ દોરવાની છે એટલે કે જે લંબઘન છે બરાબર એ તમારા આઇસોમેટ્રિક્સમાં તમારે દોરવાનો છે અને આકૃતિ 15.4માં આ ઉકેલ બતાવેલો છે તો કે માપની કેવી રીતે કાળજી લીધી છે ત્યાં જોવાની છે બરાબર આ પૂછાય નહીં ખાલી આપણે સમજવાનું છે કે કઈ રીતના છે અહીંયા ખાલી આપણે જોવાનું છે કે તે માપ કઈ રીતના લીધેલું છે તો અહીંયા જુઓ લંબાઈ કેટલી છે અહીંયા જે લંબઘન છે કેવો છે ઊભો છે બરાબર છે આડો નથી એટલે કે જે લંબઘન છે તેને ઊભો કરેલો છે એટલે કે આ તમારી લંબાઈ થશે આ પહોળે થશે અને તેની શું થશે ઊંચાઈ થશે એટલે કે જો તમે અહીંયા 6 સેમી જો માપ લો તો અહીંયા જે ટપકા છે કેટલા લેવાના તમારે 7 લેવાના થશે બરાબર આ ટપકા છે તમારે કેટલા લેવાના થશે ઊભા 7 આવી રીતના જો પહોળાઈ કેટલી છે 3 છે તો તમારે ટપકા કેટલા લેવાના 4 લેવાના જ્યાં જ્યાં તમને 3 માપ દેખાય ત્યાં 4 ટપકા લેવાના છે અને જ્યાં 6 ટપકા દેખાય છે જ્યાં 6 લંબાઈ દેખાય છે 6 બરાબર ત્યાં તમારે કેટલા ટપકા લેવાના 7 ટપકા લઈને તમારે આ લંબઘન દોરવાનો છે આ જે તમારી જે માપને તમારે કાળજી લેવાની થશે બરાબર તો કે આપણે દોરીએ કઈ રીતના દોરવાનો છે બરાબર તો કે તેને કીધું છે કે લંબાઈ જો 7 હોય તો મેં તમને હાલ જ કીધું ટપકા કેટલા લેવાના 7 લેવાના તો અહીંયા ગણી જોવાનું પહેલાં 1 2 3 4 5 6 અને 7
बराबर तो कहीं आपणे दोरीशु पहेला आ रीतना बराबर हवे त्यानी पहोळाई आपणे दोरवानी छे बराबर એટલે કે પહોળાઈ કેટલી છે 3 છે તો કે 1 2 3 અને 4 4 ટપકા લેવાના બરાબર લંબગણમાં આપણે જાણીએ છીએ કે સામસામેની બાજુ કેવી હોય સરખી હોય જો આને આ બાજુ તમે 4 ટપકા લીધા છે તો આ પણ એની સામેની બાજુ પણ તમારે કેટલા ટપકા લેવા પડે 4 ટપકા લેવા પડે બરાબર એ જીતના આના તમે જો 7 ટપકા લીધા હોય બરાબર આના ગણ આના સુધી બરાબર તો કે આને પણ કેટલા લેવા પડે આ સાઈડ પણ તમારે 7 લેવા પડે બરાબર હવે એ જ રીતના જો જેટલી બાજુ આ બાજુ છે એની સામેની બાજુ તમારે શું દોરવી પડશે વિરુદ્ધ બાજુ દોરવી પડશે એટલે કે આ રીતના બનશે તમારે બરાબર હવે જેટલું આ જેટલું માપ હતું બરાબર આ જેટલું માપ હતું આ સાઈડનું જો કેટલા છે 7 ટપકા છે જેની લંબાઈ એ જ રીતના તમારે આ બાજુ પણ તમારે કેટલા 7 ટપકા વાળી તમારે એક લાઈન તમારે દોરવાની થશે બરાબર આ આપણે લંબાઈ દોરી અને એની બંને બાજુને શું દોરી પહોળાઈ દોરી હવે આપણે શું રહ્યું એક બાજુ માપ રહી કઈ રહી ઊંચાઈ દોરવાની રહી તો કે અહીંયા આપણે ઉપરની તરફ છે જે આપણે ઊંચાઈ દોરી દઈશું તો કે આ જે આપણો તૈયાર થયો બરાબર છે લંબઘન એક પ્રકારનો તૈયાર થયો જે કયો છે ઊભો તમને લંબઘન આપેલો છે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિ જે ઉદાહરણ એક છે તેમાં જેવી આકૃતિ છે તેવી જ આપણે તમને અહીંયા તમને જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો બરાબર કે જેવી જેવી આકૃતિ આ સાઈડ આપેલી છે ચોપડીમાં તમને ડ્રો કરેલી એવી જ આપણે અહીંયા આઈસોમેટ્રિક સ્કેચ ઉપર આપણે દોરેલી છે બરાબર માપ આપણે ધ્યાન શું રાખ્યું અહીંયા ઊભી લંબાઈ કેટલી હોય 6 હોય ત્યાં કેટલા આપણે ટપકા લીધા 7 લીધા છે બીજના પહોળાઈ 3 છે બરાબર તો કે અહીંયા આપણે 4 ટપકા લીધા છે અને એ જીતના ઊંચાઈ છે બરાબર આ તમને ઊભો આપેલો છે બરાબર જે લંબઘન છે તો કે ઊંચાઈમાં આપણે કેટલા લીધેલા છે ટપકા 3 ટપકા લીધેલા છે બરાબર તો કે આ રીતના તમારે દોરવાનું થાય બરાબર આઈસોમેટ્રિક સ્કેચ હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 15.2 આપણે જોઈશું બરાબર છે થેન્ક યુ